નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કંડક્ટર પરીક્ષાનું મોડલ પેપર નંબર 14 જોઈશું. આગળના 1 થી 13 મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ મોડલ પેપરની લિંક મળી જશે. ફર્સ્ટ ક્વેશ્ચન, ટીટીનું ફૂલ ફોર્મ શું છે? તો ટીટેનસ ટોક્સિન, ટીટેનસ ટોક્સાઇડ. ટીટીની રસી સૌ પ્રથમ કયા મહાનુભાવે શોધી હતી? તો એમિલ વોન બેહરિંગ નામના મહાનુભાવે શોધી હતી. ટીટીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ધનુર સામે ટીટીની રસી રક્ષણ આપે છે. ચોથો ક્વેશ્ચન, સગર્ભાવસ્થામાં ટીટીનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે? નોંધણી સમયે. સગર્ભાવસ્થામાં ટીટીનો બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે? તો પ્રથમ ડોઝના 1 મહિના પછી. છ, કચ્છના કડવા ભાગને શું કહેવાય છે? તો લાણાસરી. વિરમગામને બીજું શું કહેવાય છે? કોટન જોન. ગુજરાતનો બગીચો ક્યાં આવેલો છે? ચરોતરનું મેદાન. ખાંડ આંબાનો ડુંગર ક્યાં આવેલો છે? તાપીમાં. આસિકાનો ડુંગર ક્યાં આવેલો છે? તાપી. સિમેન્ટ માટેનું અંબુજાનગર ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથમાં. અતુલ રંગ રસાયણ દવાખાનું ક્યાં આવેલું છે? તો વલસાડ ખાતે. ગુજરાત ફળ ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 9મું. સૌથી વધુ ગાય ક્યાં જોવા મળે છે? તો રાજકોટમાં. સૌથી વધુ ભેંસ ક્યાં જોવા મળે છે? તો મહેસાણામાં. સૌથી વધુ ગેટા ક્યાં જોવા મળે છે? તો કચ્છમાં. 17મો ક્વેશ્ચન, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો અમદાવાદ. 18મા નંબરનો ક્વેશ્ચન, જેસલમેરની ટેકડીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો દાતા અને પાલનપુર. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે? તો બનાસ. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ ખાતે. કચ્છ જિલ્લામાં આવેલ પાંદ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો લિગ્નાઇટ કોલસો. તાજેતરમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે પોતાનું ગ્લોબલ બિઝનેસ સેન્ટર ખોલનારી પ્રથમ વિદેશી બેંક કઈ બની? તો બેંક ઓફ અમેરિકા. તાજેતરમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? તો ગુજરાત. ગુજરાતના કયા જિલ્લામાં 13 અને 14 માર્ચના રોજ ઘૂડખરની ગણતરી થશે? તો કચ્છ જિલ્લામાં. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના રણમાં વસતા ઘૂડખરની વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? તો દર 5 વર્ષે. વર્ષ 2014માં ઘૂડખરની કરાયેલ ગણતરી કેટલી હતી? 4451. ભારતમાં પોષણ અભિયાનનો પ્રારંભ કયા રાજ્યથી થયો હતો? તો રાજસ્થાન. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ ક્યાં યોજાશે? લેહ ખાતે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના કેટલા રાજ્યોમાં વિસ્તરેલી છે? 17 રાજ્યોમાં. તાજેતરમાં રોહતક ટનલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? અટલ ટનલ. રૂઢિપ્રયોગનો અર્થ આપો હાથ મસ્તક પર હોવા, તો કૃપા કે મહેરબાની હોવી. પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે? તો 17. કાળા કમરનો કાળો મોહન કાળો એનું નામ અલંકાર ઓળખાવો? તો વર્ણાનુપ્રાસ. આગે આગે ગોરખ જાગે કહેવત ઓળખો, કાલની ચિંતા આજે ન કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જૂની પ્રમાણે જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર, રૂઢિચુસ્ત. 36, પાણી પહેલાં પાળ બાંધવી કહેવતનો અર્થ આવો, દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. અનેકાનેક શબ્દની સંધિ છોડો, અનેક વત્તા અનેક. દુકાળ સમાસનો પ્રકાર લખો, કર્મધાર્ય. પાવર પોઈન્ટમાં કઈ કીનો ઉપયોગ કરીને સ્લાઇડ શો કરી શકાય છે? F5. કમ્પ્યુટરને બંધ કરી દેવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? ટર્ન ઓફ. યાહૂ એ શું છે? હોસ્ટ નેમ. કીબોર્ડમાં કેટલી કી હોય છે? 104. GB નું પૂરું નામ શું છે? ગીગાબાઇટ્સ. MS વર્ડમાં કેટલા પ્રકારના એલાઇનમેન્ટ હોય છે? 4. સ્પેલિંગની ભૂલ કયા રંગની દેખાય છે? તો લાલ રંગની. ગ્રામરની ભૂલ કયા રંગની દેખાય છે? લીલા રંગની. કોલમની વચ્ચેની જગ્યાને શું કહે છે? ઇન્ડેક્સ. બે વેબસાઇટને જોડવા શાનો ઉપયોગ થાય છે? હાઇપરલિંક. PDF એ કયું ફોર્મેટ ધરાવે છે? 2D.
કોમ્પ્યુટરના કયા ભાગને આપણે જોઈ શકીએ છીએ? તો હાર્ડવેર. 1969માં તૈયાર થયેલ નેટવર્કનું નામ આપો. ARPA, આરપા. હાલમાં ઇન્ટરનેટ કેટલા આઈપી એડ્રેસની ક્ષમતા છે? 4 અબજ. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય? 14. નેટમાંથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડાઉનલોડ. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન કયું છે? ગૂગલ. 1 MB બરાબર કેટલા કેવી? 1024 KB. નોટપેડ કેવો પ્રોગ્રામ છે? યુટિલિટી. ETMમાં INSP કીનો શું ઉપયોગ થાય છે? તો ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે. ETMમાં ESC કી શું કામ કરે? ભૂસવા માટે. ETMમાં રિપીટનો શું ઉપયોગ થાય છે? તો આગળની પ્રોસેસની કોપી કરવા માટે. ETMમાં GPTKT કીનો શું ઉપયોગ થાય છે? તો ગ્રુપ ટિકિટ કાઢવા માટે. ETMમાં શિફ્ટ કીનો શું ઉપયોગ થાય છે? તો ABCD લખવા માટે. ETMમાંથી ભાડાપત્રક કાઢવા માટે કઈ કી દબાવવી પડે? રૂટ. ETMમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે? B. ETMમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવવી પડે? C. મન ફાવે ત્યાં પ્રવાસ યોજનામાં કેટલા દિવસનો પાસ આપવામાં આવે છે? અઠવાડિયું. અડધી ટિકિટ માટે કેટલા કિલોગ્રામ વજન વિનામૂલ્યે લઈ જવાની છૂટ છે? 12.5 kg. બસમાં ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર પાસેથી કેટલો દંડ લેવામાં આવે છે? તો ટિકિટ ભાડાના 10 ગણા અને ₹500માંથી જે ઓછું હોય તે. લોકલ બસમાં પુખ્ત વયના મુસાફરનું ઓછામાં ઓછું ભાડું કેટલું છે? 7 રૂપિયા. કેવા પ્રકારની બસમાં સબ સ્ટેજ હોય છે? તો લોકલ બસમાં. નોંધણી વગર વાહન ચલાવવું એ મોટર વાહનની કઈ ધારા મુજબ ગુનો બને છે? તો કલમ 192. સામેથી આવતા વાહનને તમારે કઈ બાજુથી પસાર થવા દેશો? તો તમારા જમણી બાજુથી. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવેલો છે? ઈશાન. નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? 160 કિલોમીટર. કોરોના વાયરસની શરૂઆત ચીનમાં ક્યાંથી થઈ? તો વુહાન. WHOએ કોરોના વાયરસથી થતી બીમારીને આધિકારિક નામ શું આપ્યું છે? તો COVID-19. રશિયાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યારે અવકાશમાં તરતો મૂક્યો? 4 ઓક્ટોબર 1957. અમેરિકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યારે અવકાશમાં તરતો મૂક્યો? 31 જાન્યુઆરી 1958. ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યારે અવકાશમાં તરતો મૂક્યો? 19 એપ્રિલ 1975. રશિયાનું પ્રથમ ઉપગ્રહયાન કયું છે? Sputnik 1. અમેરિકાનું પ્રથમ ઉપગ્રહયાન કયું છે? Explorer 1. ભારતનું પ્રથમ ઉપગ્રહયાન કયું છે? Cosmos 3M રશિયાનું હતું. ચંદ્ર પર ગયેલ પ્રથમ યાન કયું હતું? Apollo 11. ચંદ્ર પર ગયેલ પ્રથમ માનવી કોણ હતું? નીલ આર્મસ્ટ્રોંગ. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતું? રાકેશ શર્મા. ભારતીય અવકાશયાત્રી મોકલનાર કેટલામો દેશ બન્યો હતો? ભારત અવકાશયાત્રી મોકલનાર કેટલામો દેશ બન્યો હતો? 14મો. રાકેશ શર્મા અવકાશમાં જનાર કેટલામાં યાત્રી હતા? 138. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? કલ્પના ચાવલા. અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? સુનિતા વિલિયમ્સ. સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? જેમ્સ વોટ. સ્ટીમ એન્જિનના પિસ્ટનની શોધ કોણે કરી હતી? ગામ ન્યુડોમેન. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? રુડોલ્ફ ડીઝલે. રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? જ્યોર્જ સ્ટીફનસન. સિલ્વર આયોડાઇડનો ઉપયોગ શેના માટે થાય છે? તો કૃત્રિમ વરસાદ લાવવા માટે. સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ શેના માટે થાય છે? ફોટોગ્રાફીમાં. તો મિત્રો, આ હતા આપણા ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.